खूब ज टूंका समय में चुकादो आप्यो हतो। जेमां सेशन्स कोर्टे आरोपी विजय ठाकोर ने आजीवन कैदनी सजा फटकारी छे, त्यारे आ चुकादो दीकरीओनी सलामती माटे महत्वपूर्ण चुकादो कही शकाय। गांधीनगर फास्ट ट्रेक कोर्ट में केस चलावायो हतो। आरोपी ने अंतिम श्वास सुधी जेल, राज्यमां कायदाना इतिहासमां ऐतिहासिक चुकादो। સાંતેજમાં 3 વર્ષની બાળકીને પીખનાર નરાધમને આજીવન કેદ। સેશન્સ કોર્ટે નરાધમને આજીવન કેદની સજા ફટકારી। નરાધમ આજીવન જેલના સળિયા પાછળ ધકેલાયો। 8 દિવસમાં ચાર્જશીટ ફાઇલ અને 14 દિવસમાં ચુકાદો। આજ રીતે કાયદો વ્યવસ્થા આગળ વધે તેવી લોક લાગણી। 5 નવેમ્બરે નવા વર્ષના શુભ દિવસે સાંતેજમાં 3 વર્ષની બાળકી પર દુષ્કર્મની અશુભ ઘટના બની હતી। આ કેસમાં મોટો અને ઐતિહાસિક ચુકાદો આવ્યો છે। ગાંધીનગરના નરાધમને સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે। દુષ્કર્મ કેસના આરોપી વિજય ઠાકોરને આજીવન કેદની સજા ફટકારાઈ છે। આ કેસમાં જે મામલે ઝડપથી કાર્યવાહી થઈ અને આજે 1 મહિના કરતા ઓછા સમયમાં આરોપીને સજા મળી ગઈ છે। तमाम प्रक्रिया थई, चार्जशीट 8 दिवस में तपास अधिकारी द्वारा रजू करवामां आव्यु अने त्यारबाद 8 दिवस की अंदर अमरा स्पेशल प्रोसिक्यूटर पॉक्सो कोर्टना श्री सुनील भाई पंड्या द्वारा 8 दिवस की अंदर तमाम साक्षीओ तपासी अने आजे फूल फ्लेग दलीलों करी अने जे आ चुकादो आव्यो छे। 3 वर्षनी बाळकी उपर जे जघन्य कृत्य थयुं हतुं अने एनी साथे रेप विथ मर्डर तो बधा बनेलो, एनी अंदर सरकारी वकील मार्फत એને ફાંસી બાબતેની સજા માટે અમે ખૂબ સારી દલીલો કરેલી, પરંતુ નામદાર કોર્ટે એને આજીવન કેદ અને જીવન પર્યંત જીવે ત્યાં સુધી છેલ્લા શ્વાસ સુધીની એને આજીવન કેદની સજા ફરમાવી છે। જે સરકારી વકીલ સાથે વાત કરી સુનિલભાઈ, ખાસ કરીને વાત કરવામાં આવે તો કેસ કયા પ્રકારનો હતો અને શું ઘટના બની? આમાં આ જે દીકરી હતી એ 3 વર્ષની દીકરી હતી અને એની સાથે આ રીતે આ આરોપીએ આટલા બધા 10 દિવસમાં આવા બળાત્કારના ગુના કરી અને આ દીકરીને મારી નાખેલી છે, જેથી આવા ગુનામાં આવા આરોપીને તાત્કાલિક કેસ ચલાવી અને આ જે ન્યાય આપ્યો છે એટલે સમાજમાં પણ એક દાખલો બેસશે કે આવા ગુના કરવાથી આવી સજા થાય છે તો લોકોને સુધરવાની તક મળશે અને લોકોને ન્યાય મળે છે એ ઉપર ન્યાય ઉપર વિશ્વાસ રહેશે। આપના તરફથી કઈ કયા પ્રકારની દલીલો હતી? મારા તરફે, સરકાર તરફે દલીલો એ હતી કે જે જગ્યાએ બાળકીને નાખી દીધેલી હતી તે બાળકી જે જગ્યાએ પડી હતી તે માટી, જે જગ્યાએથી બાળકીની માટી અને બૂટના નીચે જે માટી ચોંટેલી હતી તે એ પણ એક પુરવાર થયેલું છે। ભોગ બનનારની સાથે જે ગુપ્ત ભાગે થયેલી ઈજાઓ હતી અને જે ભોગ બનનારના જે કપડાં હતા એ કપડામાંથી પણ આરોપીના જે કપડાં, ભોગ બનનારના કપડાં અને આરોપીના કપડાં જે હતા એમાં વીર્યનું આવાન થયેલું મળેલું છે, જેથી એને સજા કરેલી છે। ચોક્કસથી જે પ્રમાણે આજે ગાંધીનગર કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે, માત્ર 8 દિવસમાં ચાર્જશીટ ફાઇલ થઈ 14 દિવસનું હિયરિંગ થયું અને આખરે જે બળાત્કારના કેસના આરોપી છે તે આરોપીને 14 દિવસની અંદર જ આજીવન કેદની કોર્ટે સજા ફટકારી। ઉલ્લેખનીય છે કે દેશના ઇતિહાસમાં સૌથી ઝડપી માત્ર 8 દિવસમાં ગાંધીનગર પોલીસે ચાર્જશીટ ફાઇલ કરી હતી। સુનાવણી દરમિયાન કોર્ટે આ કેસને રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણાવ્યો હતો, ત્યારે મજબૂત પુરાવાઓને આધારે કડકમાં કડક સજા મળે તેવી અપીલ કરાઈ હતી। જોકે લોક લાગણી એવી પણ છે કે નરાધમને ઉંમર કેદ નહીં પરંતુ ફાંસીની સજા થવી જોઈએ। બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ। તો ગાંધીનગરના સાંતેજમાં 5 નવેમ્બરે 3 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના બની હતી। ગાંધીનગર કોર્ટે ખૂબ જ ટૂંકા સમયમાં આ કેસના ચુકાદો આપ્યો છે। કોર્ટે આરોપી વિજય ઠાકોરને આજીવન કેદની સજા ફટકારી, ત્યારે આ અંગે